અને ત્યારે જ માર્કેટનું ટ્રેન્ડ એક વોલેટાઇલ દેખાઈ રહ્યો છે. જિગ્નેશ, કોઈ બીટીએસટી કોલ બને છે? જી હા વિક્રમ, બીટીએસટી કોલ તરીકે પણ હજી પણ જ્યાં સુધી માર્કેટ 8325 ની ઉપર છે ત્યાં સુધી આ જી કરેક્શન આવી રહ્યું છે તે મારી દ્રષ્ટિએ હેલ્ધી છે, અને હજી પણ નીચેથી અમુક કાઉન્ટર પકડી શકાય તેવા દેખાય છે. જો છેલ્લા બે ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો એમટેક ઓટો એક એવું કાઉન્ટર છે કે જે અત્યારના અરાઉન્ડ 183 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, પરંતુ આ કાઉન્ટરના જો ઇમિડિયેટ લોની વાત કરીએ તો એમટેક ઓટોને અત્યારના કરંટ લેવલ ઉપર બાય કરી શકાય. નીચેનો સ્ટોપ લોસ 181 નો રાખવો જોઈએ, જે ઘણો ટાઈટ સ્ટોપ લોસ છે. હું માનું છું કે આવતીકાલના દિવસમાં જો આપણને ઉપરની તરફનું મોમેન્ટમ મળશે તો 193 ક્વાઇટ અચીવેબલ ટાર્ગેટ લાગી રહ્યો છે. બીજું હું જોઈ રહ્યો છું અદાણી પોર્ટ એન્ડ સેઝનું કાઉન્ટર, તો અદાણી પોર્ટ એન્ડ સેઝ અત્યારના અરાઉન્ડ 323 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ કાઉન્ટરને પણ જો આપણે નીચેની તરફ ટાઈટ સ્ટોપ લોસ એટ અરાઉન્ડ 320 રાખીને જો બાય કરવામાં આવે કરંટ લેવલે, તો ઉપરની તરફ 332 ના લેવલ આવતીકાલના દિવસ માટે અચીવ થાય એવા ક્વાઇટ પોસિબલ લાગી રહ્યા છે. બિલકુલ, તો હવે બીટીએસસી કોલ છે જિગ્નેશના, અદાણી પોર્ટ પર અહીંયા બાયનો કોલ આપી રહ્યા છે. 332ના ટાર્ગેટ માટે 320ના સ્ટોપલોસ સાથે એન્ટ્રી લઈ શકાય છે. ત્યારે ઓટો એન્સિલરીમાંથી અહીંયા એમટેક ઓટોમાં ઉપરના લેવલ જોઈ રહ્યા છે. 193 સુધીના ટાર્ગેટ્સ 181ના સ્ટોપલોસ સાથે અહીંયા. તો આ બે બીટીએસટી કોલ, એમટેક ઓટો અને અદાણી પોર્ટ જિગ્નેશના. ત્યારે જિગ્નેશ, અહીંયા વાયદા બજારમાં જોઈએ તો ઓટો એન્સિલરીમાંથી આપણને અપોલો ટાયર્સ પર પણ સારી એવી લોંગની પોઝિશન ક્રિએટ થઈ છે અને બસ જોવા મળી રહ્યો છે. પ્રીમિયમમાં પણ 2.25% સુધીનો વધારો અને ઓપન ઇન્ટરેસ્ટમાં લગભગ 12% સુધીના વધારા સાથે અહીંયા લોંગ્સ બની રહ્યા છે. શું ટેકનિકલ વ્યૂ આપશો એપોલો ટાયર પર? આ ઉપરના લેવલ બતાવશે, નવી ટેરેટરીમાં જઈ શકે છે આ સ્ટોક? એકચ્યુઅલી અપોલો ટાયર્સ ઝેનુલ જોઈએ તો ઘણા સમયથી ઉપરના લેવલ બતાવી રહ્યો છે, પરંતુ અરાઉન્ડ 220 અને 220ના લેવલની વચ્ચે ક્યાંક ને ક્યાંક રિસન્ટલી કન્સોલિડેટ થઈ રહ્યો છે. જે રીતના આપણે જોયું કે વાયદા બજારમાં એનું વોલ્યુમ આવી રહ્યું છે, પરંતુ કેશ માર્કેટમાં એનું એટલું બધું વોલ્યુમ દેખાતું નથી. હું માનું છું કે આ કાઉન્ટરની મૂવિંગ એવરેજ જે રીતના સ્પ્રેડ થઈ રહી છે એ રીતના હજી પણ ઇન્વેસ્ટર કમ્યુનિટી આ સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં એડ કરી રહ્યા છે. દરેક ઘટાડે તે લોકો લેવાલી કરી રહ્યા છે અને વાયદા બજારના વધારે વોલ્યુમના સંકેત એવું બતાવે છે કે આ કાઉન્ટર હજી પણ ઉપરની તરફ કદાચ શૂટઆઉટ થશે, અને ઉપરની તરફ શૂટઆઉટ થાય તો એને અર્લિયર જેનો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 240-245ના લેવલે નડી શકે છે. અત્યારના હજી પણ આ લેવલે ઇન્વેસ્ટર્સ જો આ કાઉન્ટરમાં પોતાનું લક ટ્રાય કરવા માંગતા હોય તો શ્યોરલી નીચેની તરફ 215ના સ્ટોપ લોસથી આ કાઉન્ટરમાં એન્ટ્રી લઈ શકે. ઉપરની તરફનો ટાર્ગેટ 240-245 હોવો જોઈએ. જ્યારે આ ટાર્ગેટ અચીવ થાય ત્યારે ફરીથી આ કાઉન્ટરને નવી પીક માટે પણ નવી બુલિશ મૂવ માટે પણ રિવ્યૂ કરી શકાય. ઓકે, અહીંયા અપોલો ટાયર્સ એક સારું એવું પોઝિટિવ દેખાઈ રહ્યું છે.